सुमूल डेरीना चेयरमेन पद माटे भाजपमां घमासाण जोवा मळी रह्युं छे। प्रदेश भाजप प्रमुख सीआर पाटीलना विस्तारमां ज भाजपमां अंदरो अंदरनो जूथवाद सपाटी पर आव्यो छे। सुमूलमां वर्चस्व जमावा माटे कैबिनेट मंत्री गणपत वसावा अने राजू पाठकनुं जूथ आमने सामने छे। 4 सप्टेम्बरे डेरीना चेयरमेन पद माटे चूंटणी थवानी छे। ते पहेला राजू पाठक जूथ अने मानसी पटेल जूथना 8-8 डिरेक्टर चूंटाया छे। तो मानसी पटेल जूथना 2 टेकेदारोनी सरकारमां प्रतिनिधि तरीके निमणूक करवामां आवी छे। त्यारे मानसी पटेलनुं पलडुं भारे थई गयुं छे अने मानसी पटेल गणपत वसावा जूथना होवानुं मनाई रह्युं छे। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, સુરતની સુમૂલ ડેરીના ચેરમેન પદ માટે હવે ભાજપમાં જ અંદરો અંદરના ડખા સામે આવી રહ્યા છે અને ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના વિસ્તારમાં જ આ ભાજપમાં અંદર અંદર ઘમાસાણ ચાલી રહ્યું છે। જ્યારથી સુમૂલ ડેરીની ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી જ આ ડખા સપાટી પર આવ્યા હતા અને ત્યાર પછી ઘણા બધા રાજકીય સમીકરણો બદલાયા। જે સીઆર પાટીલ અત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા છે એ જે તે સમયે જિલ્લાના પ્રભારી હતા, સુરત જિલ્લાના પ્રભારી હતા, એ દરમિયાન આ ડખા શરૂ થયા હતા। ત્યારબાદ અત્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારે ચોક્કસપણે આગામી દિવસોમાં એટલે કે આગામી 4 સપ્ટેમ્બરના રોજ સુમૂલ ડેરીના ચેરમેનની ચૂંટણી થવાની છે ત્યારે એનો સીધો અસર સીઆર પાટીલનું જે મંતવ્ય હશે એનો જે મત કે મૂડ હશે એની ઉપર જોવા મળશે। પરંતુ જો અત્યારની ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો માનસી પટેલ જૂથ અને રાજુ પાઠક જૂથના 8-8 ડિરેક્ટર ચૂંટાયા છે એટલે કે ટાઈ પડી હતી, પરંતુ સરકાર તરફથી 2 ડિરેક્ટરની પ્રતિનિયુક્તિ થતી હોય છે। એ 2 જે પ્રતિનિયુક્તિ થઈ છે એ બંને ડિરેક્ટર માનસી પટેલ જૂથના હોવાનું કહેવાય છે અને તેને લઈને જ એવું કહેવાય છે કે 10 ડિરેક્ટર અત્યારે માનસી પટેલ જૂથના છે અને 8 રાજુ પાઠક જૂથના છે। ત્યારે સ્વાભાવિક જો ચૂંટણી થાય તો પણ માનસી પટેલ જીતી જાય એમ એવું વાતાવરણ અત્યારે છે, એવી ચર્ચા ચાલી રહી છે। બીજી તરફ આ સમગ્ર મામલામાં ભાજપના હાઈકમાન્ડનો સીધો હસ્તક્ષેપ છે, કેન્દ્રીય મંત્રી ગણપત વસાવા, ઈશ્વર પરમાર એ લોકોનો સીધો હસ્તક્ષેપ છે। ત્યારે ચોક્કસપણે ભાજપ હાઈકમાન્ડનો જે મેન્ડેટ આવશે એ જ વ્યક્તિ ચેરમેન બનશે। બીજું એક મહત્વનું છે કે વાઇસ ચેરમેનનું જે પદ છે, જો ચેરમેન પદ આદિવાસી નેતાને આપવામાં આવે તો વાઇસ ચેરમેનનું પદ છે એ કોઈ ઉજળિયાત ડિરેક્ટરને આપવામાં આવે, એટલે કે જે જયેશ પટેલ છે, જયેશ દેલાડ છે, જે ખેડૂત આગેવાન છે અને તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે, તેઓ અત્યારે સુમૂલ ડેરી ડિરેક્ટર તરીકે ઓલપાડની દેલાડની જે બેઠક છે એ વિસ્તારમાંથી ચૂંટાયા છે, એ વાઇસ ચેરમેન બને તેવી પૂરેપૂરી શક્યતા છે। એક તરફ ભાજપની અંદર અંદરની ખેંચતાણ છે, બીજી તરફ જે સીઆર પાટીલ અત્યાર સુધી આ સુમૂલ ડેરીની ચૂંટણી અંગે રિપોર્ટ કરતા હતા હવે એમણે નિર્ણય કરવાનો છે, ત્યારે ચોક્કસ આગામી 4 જે સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે એ પહેલા ઘણા બધા દાવપેચ, ઘણી બધી વાત, ઘણી વિગતો બહાર આવે તેવી શક્યતા। જી બિલકુલ શૈલેષભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો ચેરમેન પદના દાવેદાર માનવામાં આવતા માનસી પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। માનસીભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુમૂલ ડેરીના ચેરમેન પદ માટે 4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપમાં જ 2 જૂથ પડી ગયા હોય એવું સામે આવી રહ્યું છે, આપનું શું કહેવું છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે ત્યારે પાટીલના વિસ્તારમાં જ જૂથવાદ સામે આવ્યો છે। ગણપત વસાવા અને રાજુ પાઠકનું જૂથ આમને સામને હોય તેવું લાગી રહ્યું છે અને માનસી પટેલ ગણપત વસાવાના જૂથના છે। ઉલ્લેખનીય છે કે રાજુ પાઠક અને માનસી પટેલ જૂથના 8-8 ડિરેક્ટર ચૂંટાયા, પરંતુ માનસી પટેલ જૂથના 2 ટેકેદારોની સરકારમાં પ્રતિનિધિ તરીકે નિયુક્તિ થતા હવે માનસી પટેલનું પલડું છે તે ભારે કહી શકાય। ઉલ્લેખનીય છે કે ચેરમેન બનવા માટે હવે 2 જૂથ સામસામે આવી ગયા છે, ભાજપમાં જૂથવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર કોંગ્રેસમાં જૂથવાદ હોય તેવું સપાટી પર આવ્યું છે, પરંતુ ભાજપ એક વેલ ડિસિપ્લિન પાર્ટી કહેવામાં આવે છે અને તેમાં જૂથવાદ હવે સુમૂલ ડેરીને લઈને સામે આવી રહ્યો છે। ચેરમેન બનવા માટે 2 જૂથ આમને સામને છે, જેમાં ચેરમેન પદ માટે 2 દાવેદાર માનવામાં આવે છે, રાજુ પાઠક અને માનસી પટેલ બંનેનું જૂથ હાલ તો સક્રિય બન્યું છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે પ્રદેશ ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ આ પ્રકારની જૂથવાદ જે